સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંકટ યથાવત છે ત્યારે લોકડાઉન વચ્ચે જામનગર જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. કોરોનાના ભય વચ્ચે લોકોમાં હકારાત્મક ઉર્જા લાવવા મ્યુઝિકલ વાન મોકલવામાં આવી છે, જે આયોજનને બિરદાવી જહેમત ઉઠાવનાર સૌને અભિનંદન પાઠવ્યા. કોરોનાની મહામારીને કારણે લોકડાઉનની સ્થિતિમાં જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્રએ ઘરમાં રહેતા નાગરિકો માટે ગીત સંગીતમય વાન શહેરમાં સતત દોડતું રાખી માહિતીઓ આપવાની સાથે સૌને મનોવિશ્વાસ થઈને હરવાશ ભર્યું રાખવાનો સરાહનીય પ્રયાસ કરાયો છે. જામનગર કોરોના વાયરસની બીમારીથી લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોમાં હાલ ભયનું વાતાવરણ નિર્માણ થયું છે. સતત ઘરમાં રહેવું એ અન્ય પ્રશ્નો ઉત્પન્ન પણ કરી રહ્યું છે. ચીડિયાવણું, ગુસ્સાઓ, ચિંતામાં રહેવું વગેરે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરતા વિચારોથી અનેક માનસિક પ્રશ્ન લોકોમાં ઉત્પન્ન થતા જોવા મળી રહ્યા છે. જામનગરમાં જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા નવતર પ્રયાસ લોકોમાં હકારાત્મક ઉર્જા લાવવા મ્યુઝિકલ વાન મોકલવામાં આવી, જે ઘરમાં બેઠી ટેલિકાઉન્સિલિંગ દ્વારા લોકોને પોતાની સમસ્યાના નિરાકરણ મળી શકશે. વળી જામનગર ખાતે તંત્ર દ્વારા લોકોમાં આ નકારાત્મકતા ઉર્જાનો ખાતમો કરી શકાય અને આ સમયમાં લોકો ગભરાઈને પોતાની જાતને નુકસાન ન કરી બેસે, તેમજ કોરોના સામેની જંગમાં લોકો સહયોગ આપે તે માટે એક એક્સ્ટ્રા વાન જામનગરના વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવી છે. આ વાન દ્વારા કોરોના અંગેની સમજણ આપવામાં આવશે અને તેમાં સહયોગ આપતા સ્વયંસેવકો પોતાના ગાયન વદન દ્વારા લોકોને મનોરંજન આપીને આ ગંભીર પરિસ્થિતિમાં હકારાત્મક ઉર્જા તરફ વાળવાનો પ્રયાસ કરશે. હર્ષલ ખંદેડિયા, જેડેશ ટીવી, જામનગર.